હેલો હેલો મિત્રો ફટાફટ મિત્રો બધા આવી જાઓ આપણે આજે બિન સચિવાલય જે મેરેથોન કોર્સ જે છે તેના વિશે ઘણા બધા ડાઉટ જે છે તે મારે વોટ્સએપમાં અને કમેન્ટમાં આવે છે તો તેના સોલ્યુશન માટે મિત્રો આપણે લાઈવ આવ્યા છીએ તો ફટાફટ બધા લાઈવ આવી જજો તમારો જે પણ ડાઉટ હોય તે બિન સચિવાલય મેરેથોન બાબત બરાબર તો ફટાફટ મિત્રો લાઈવ આવી જાઓ જે મિત્રો લાઈવ નથી આવ્યા તે મિત્રો ફટાફટ લાવ લાઈવ આવી જજો મારો અવાજ ક્લિયર આવે છે કે નથી આવતો મિત્રો એક કમેન્ટમાં જો અવાજ ક્લિયર આવતો હોય તો યસ આપી દેજો હેલો અવાજ આવે છે ક્લિયર મિત્રો તો ફટાફટ મિત્રો બધા મિત્રો લાઈવ આવી જજો આપણે જે બિન સચિવાલય મેરેથોન જો કોર્સ જે છે તેના વિશે આપણે વાત કરવાના છીએ

તો ફટાફટ બધા મિત્રો લાઈવ આવી જાઓ અને પછી તમારે જે પણ બિન બિનસચિવાલય મેરેથોન જે કોર્સ જે છે તેના વિશે કોઈ પણ પ્રકારનો જે તમારે ડાઉટ હોય તો તમે તે ડાઉટ પૂછી શકો છો અને હું તમને અહીંયા જે પણ મને જે વોટ્સએપમાં અથવા તો કે જે વિડીયોના કમેન્ટમાં મને જે ડાઉટ મળેલા છે તેનું સોલ્યુશન હું તમને કહેવાનું છું તે ડાઉટનું સોલ્યુશન અહીંયા લાઈવ સેશનમાં જણાવવાનું છું પરંતુ એ સિવાય જો તમારે કોઈ ડાઉટ હોય તો પૂછી શકો છો તો ફટાફટ લાઈવ આવી જાય એટલે પછી આપણે આ સેશન ચાલુ કરીએ મિત્રો શેર કરી દેજો મિત્રો લાઈવ છે લાઈવ સેશન ને શેર કરી દેજો એટલે બધા મિત્રો સુધી પહોંચી જાય અને બધા મિત્રો આવી જાય ઓકે તો બધા મિત્રો જેટલા મિત્રો અત્યારે લાઈવ છે તેટલા બધા મિત્રો લાઇક જરૂરથી કરી દેજો એટલે બધા સુધી પહોંચી જાય ઓકે તો ચલો મિત્રો લાઈવ આવી ચાલુ કરીએ હવે બધા મિત્રો આવી જશે તમે જેટલા પણ મિત્રો લાઈવ છે તે મિત્રો આ સેશન લાઈક કરી દો અને શેર કરી દો એટલે બધા સુધી પહોંચી જાય તો મિત્રો આપણે ચાલુ કરીએ લાઈવ સેશન આપણે વધારે રાહ નથી જોઈ તો સૌથી પહેલા મિત્રો જો અહીંયા આગળ આપણે બિન સચિવાલયમાં આપણે મેરિટમાં આવવાની વાત છે આપણે પાસ થવાની વાત નથી બરોબર આપણે જે આનો પ્રોપર એક વિડીયો બનાવ્યો તો કોર્સનો એની અંદર મેં કહી દીધેલું છે એમાં ઘણા બધા મિત્રોને મેં ડાઉટ રહેલા છે વિડીયોમાં એટલા માટે આપણે લાઈવ સેશન કરવો પડ્યો તો મિત્રો આ બિન બિનસચિવાલયમાં આપણે મેરિટમાં આવવા માટે કેવી રીતે તૈયારી કરવી તો આ જે તમારે બિનસચિવાલય મેરેથોન નામનો જે કોર્સ જે છે તે તમારે મેરિટમાં આવવા માટે ખૂબ જ ઉપયોગી બનશે કેવી રીતે ઉપયોગી બનશે તમે આ લાઈવ સેશનના અંત સુધી જશો એટલે તમને આઈડિયા આવી જશે તો મિત્રો આપણે આ બિન સચિવલય મેરેથોનના સૌથી પહેલાં તો ફીઝની વાત કરીએ તો ફીઝ જે છે તે ચારસો ને નવ્વાણું રૂપિયા છે પરંતુ આપણે ચૌદ તારીખ સુધી જો કોઈ પણ વિદ્યાર્થી આ કોર્સમાં જોઈન થશે તો તેને માત્ર નવ ત્રણસો ને નવ્વાણું રૂપિયામાં મળશે આ કોર્સ એટલે કે સો રૂપિયા તેમને ચૌદ તારીખ સુધી રાતના ચૌદ તારીખે રાતના બાર વાગ્યા સુધી તમને સો રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે બરાબર એટલે આ કોર્સની ફી થઈ જશે ત્રણસો નવ્વાણું ચૌદ તારીખ પછી ચૌદ તારીખે રાતના બાર વાગ્યા પછી પંદર તારીખે તમે કોર્સ જો તમે જોઈન કરશો તો ચારસો ને નવ્વાણું રૂપિયા તમારે પે કરવા પડશે તો હવે તમારી પાસે બે દિવસ બાકી છે જે મિત્રોને જો જોડાવવું હોય જેને ઇન્ટરેસ્ટ હોય તો ફટાફટ મિત્રો જોડાઈ શકો છો બરાબર અને મિત્રો હવે વાત કરીએ આપણે કે જ્યાં સચિવાલય જે મેરેથોન કોર્સ જે છે તેમાં છે શું તો મિત્રો અહીં જો બિન સચિવાલયના સિલેબસ જે છે ને તે સિલેબસમાં જેટલા પણ વિષયો આવેલા છે તે બધા વિષયોની માત્ર આપણે એમસીક્યુની તૈયારી કરવાની છે તેમાં કોઈ લેક્ચરની હોય એ નહીં હોય સૌથી પહેલો પ્રશ્ન એ હતો કે લેક્ચર સર ક્યારે ચાલુ થશે તો મિત્રો આ કોર્સની અંદર લેક્ચરની હોય આમાં એમસીક્યુની તૈયારી કરવામાં આવશે અને એમસીક્યુની તૈયારી એવી રીતે કરવામાં આવશે કે એક એમસીક્યુ તમારે ત્રણ ત્રણ વખત તમારી નજર સામેથી જશે એક એમસીક્યુ ત્રણ વખત એટલે તમને તે એમસીક્યુ તૈયાર થઈ જશે અને એ પણ વધારે લોડ લીધા વગર બરાબર લોડ જરાય પ્રકારનો આપણે લેવાનો થતો નથી એટલે લોડ લીધા વગર આપણે એમસીક્યુ અને એ એમસીક્યુ આપણે બિન બિનસચિવાલય એક્ઝામ આવશે ત્યાં સુધીના આપણે ટાર્ગેટ કેટલો રાખેલો છે કે નવ હજાર પ્લસ એમસીક્યુ બધા વિષયના ભેગા થઈને નવ હજાર પ્લસ એમ આપણે તૈયાર કરવાના છે હવે એ એમસીક્યુ તૈયાર કરવા માટેની આપણે પદ્ધતિ રાખેલી છે તો પદ્ધતિ શું છે તો કે પદ્ધતિમાં છે ડેલી ટેસ્ટ તો ડેલી ટેસ્ટ છે ત્યાર પછી વીકલી ટેસ્ટ છે અને ત્યાર પછી મંથલી ટેસ્ટ છે એ કેવી રીતે છે ટેસ્ટ એ હું તમને આગળ આપણે વાત કરીએ એટલે જણાવી દઉં તો સૌથી પહેલાં મિત્રો સચિવાલયનો જે સિલેબસ છે ને તે સિલેબસની અંદર કેટલા વિષયો આવેલો છે જો એક આપણે આવે છે ગુજરાતનો ઇતિહાસ ત્યાર પછી ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણ બંધારણ અને જાહેર વહીવટ કોમ્પ્યુટર સામાન્ય વિજ્ઞાન કરંટ અફેર ગણિત અને જીકે જીકેની અંદર આપણે ગુજરાતની ભૂગોળ આવે છે એવા બધા સબ્જેક્ટ આવી જાય છે જે આપણે જીકેમાં આપણે કન્સિડર કરેલા છે બરાબર એટલે આટલા સબ્જેક્ટ આવશે આ બધા સબ્જેક્ટની તમને એમસીક્યુ ટેસ્ટ આપણે ગોઠવવામાં આવશે ડેલી વીકલી અને મંથલી બરાબર આપણે એવી રીતે એમસીક્યુ આપણે તૈયાર કરવાના છે બરાબર આ સબ્જેક્ટ બિનસચિવાલયમાં આથી બાર એ કઈ વિષય નથી બરોબર બધા વિષય જે syllabus માં છે બિન સચિવ તે બધા વિષય આપણે અહિયાં લઇ લીધા છે બરોબર ત્યાર પછી હવે વાત કરીએ test ની તો test નું માળખું કેવી રીતે છે જો મિત્રો અહીંયા daily ટેસ્ટ છે દરરોજ સો MCQ ની પીડીએફ મળશે એટલે જો આ કોર્સ જે છે ને તે તમને પંદર માર્ચ બે હજાર ને ના રોજ ચાલુ થશે ક્યારે પંદર માર્ચ બે હજાર એકવીસ ના રોજ આ course ચાલુ થશે એટલે કે તમે જો આ કોર્સમાં અત્યારે જોઈન થશો એટલે તમને ચૌદ તારીખે રાત્રે ચૌદ તારીખે રાત્રે સુધીમાં તમને આ એક સો માર્ક્સની જે સો એમસીક્યુની જે પીડીએફ છે તે તમને પીડીએફ મળી જશે આપણી એપ્લિકેશનમાં તમે જો કોર્સ જોઈન કરશો તો તેની અંદર આ કોર્સની અંદર ચૌદ તારીખે તમને આ સો એમ સીક્યુની પીડીએફ મળી જશે એ પણ આપણે ટાઈમ ટેબલ રાખેલું છે આપણે જે પણ આ સબ્જેક્ટ બધા જોયા ને આ બધા સબ્જેક્ટ કયા વારે કયા સબ્જેક્ટની ટેસ્ટ હશે આખું ટેબલ છે તમે કોર્સ જોઈન કરો એટલે તેની અંદર તમને ટાઈમ ટેબલ મળી જશે તો એવી રીતે ટાઈમ ટેબલ પ્રમાણે તમને આગલા દિવસે સો એમસીક્યુની પીડીએફ મળી જાય આ સો એમ સીક્યુની પીડીએફ મળી જાય એટલે આમાં લોકો આપણે ઉદાહરણ લઈને આપણે ચાલીએ તો કે ચૌદ તારીખે તમને પીડીએફ મળશે એની ટેસ્ટ પંદર તારીખે સાંજે છ વાગ્યાથી રાત્રિના અગિયાર વાગ્યા સુધી આ ટેસ્ટ ઓપન થશે જે સો માર્ક્સની ટેસ્ટ હશે બરાબર સો એમ સીક્યુ સો માર્ક્સ બરાબર નેગેટિવ સિસ્ટમ પણ હશે તો આ સો મા સો પ્રશ્ન ક્યાંય છે આમાં ટેસ્ટમાં તો સો પ્રશ્ન એ જ હશે જે તમને પીડીએફ વાંચવા આપેલી છે એ જ સો પ્રશ્નોની આપણે ટેસ્ટ લેવાની છે એટલે આપણે એ તમને તમારે ચેક થાય કે આની અંદર તમારે સો પ્રશ્ન તમે તૈયાર કર્યા છે તો એ સો પ્રશ્નમાં તમને કેટલા યાદ રહ્યા છે અથવા તો ક્યાં કન્ફ્યુઝન છે તો તમે બીજી વાર પણ જોઈ શકો છો એવી રીતે આપણે તૈયાર કરવાના છે બરાબર ડેલી આવી રીતે ચાલશે બરાબર આપણે પંદર તારીખે ટેસ્ટ લેવાની તેની ચૌદ તારીખે પીડીએફ મળી જાય પછી સોળ તારીખે જે ટેસ્ટ લેવાની છે તેની પંદર તારીખે તમને સાંજે પીડીએફ મળી જાય બરોબર સત્તર તારીખે ટેસ્ટ લેવાની છે તેની સોળ તારીખે તમને પીડીએફ મળી જાય એવી રીતે એક દિવસ એડવાન્સમાં તમને પીડીએફ મળી જશે સો સો એમસીક્યુની સબ્જેક્ટ વાઇઝ ટાઈમટેબલ વાઈઝ બરાબર ટેબલ આપણે આપી દીધેલું છે આપણે કોર્સની અંદર જોઈન કરશો એટલે તમને કોર્સમાં ટેબલ મળી જશે ત્યાર પછી આજે આપણે વાત કરી સાંજે થી અગિયાર વાગ્યા સુધી ગમે ત્યારે આપી શકશો હા મિત્રો આમાં છથી અગિયાર વાગ્યા સુધી ટેસ્ટ ઓપન થશે પરંતુ ટેસ્ટનો ટાઈમ રહેશે સાઠ મિનિટ બરાબર સાઠ મિનિટ એટલે કે એક કલાક એક કલાક તમારો ટાઈમ રહેશે હવે કેવી રીતે માની લો કે તમે ટેસ્ટ આપણે છ વાગે ઓપન કરી તમે છ વાગે ટેસ્ટ ચાલુ કરી તો તમારો ટેસ્ટનો ટાઈમ રહેશે છથી સાત બરાબર છથી સાત તમે આ તમારો ટેસ્ટનો ટાઈમ રહેશે સો એમ સી મિનિટ બરાબર નેગેટિવ માર્કિંગ પણ હશે ત્યાર પછી મિત્રો માની લો કે કોઈને છ વાગે ફ્રી ન હોય હું રાત્રે નવ વાગે ફ્રી થઉં છું તો એ એ વિદ્યાર્થી જે છે નવ વાગે ટેસ્ટ ચાલુ કરી શકે અને એન્ડ ટેસ્ટ પર છે દસ બરાબર આવી રીતે તમારે ટેસ્ટ છ થી અગિયાર વાગ્યા સુધી આપણે એટલા માટે રાખ્યો કે કારણ કે બધા મિત્રો જે હોય છે એક સમયે ફ્રી હોઈ શકે પણ ન પણ હોઈ શકે બરાબર એટલે આપણે ફ્લેક્સિબલ થોડુંક રાખેલું છે છ થી અગિયાર જ્યારે પણ તમે ફ્રી હોય ત્યારે એક કલાકનો સમય લઈને તમારે બેસી જવાનું બરાબર અને ટેસ્ટનો સમય એક કલાકનો રહેશે ત્યાર પછી દર રવિવારે દર રવિવારે છસો એમસીક્યુની ટેસ્ટ લેવામાં આવશે છસો એમસીક્યુની ટેસ્ટ એટલે કેવી રીતે ટેસ્ટ ટેસ્ટની અંદર સો એમસીક્યુ જશે બરાબર ટેસ્ટ તમારે જે વીકલી ટેસ્ટ લેવામાં આવશે તે સો એમસીક્યુની ટેસ્ટ લેવામાં આવશે પરંતુ છસો એમસીક્યુમાંથી સો કાઢવામાં આવશે હવે છસો એમસીક્યુ ક્યાં તો કે જે આગા વીકમાં જે તે વીકમાં જે આપણે ડેલી સો એમસીક્યુ આપીએ છીએ બરાબર તો એક વીકમાં સાત દિવસ આવે તો સાતમા દિવસે આપણે રવિવાર રવિવારે આપણે ટેસ્ટ લીધું તો એકથી છ દિવસ જે છે તે છ દિવસની દરરોજની સો સો એમસીક્યુ આપણે ગણીએ સો સો એમ સીક્યુ ડેલીના તો કેટલા છ દિવસના છસો એમસીક્યુ થાય તે છસોમાંથી સો એમ ની ટેસ્ટ કાર્ડ બનાવવામાં આવશે અને એ ટેસ્ટ જે છે તમારે છસો એમ તૈયાર કરવાના છસોમાંથી તમને આપણા આ ક્વેશ સો ક્વેશ્ચન તમારે છે બરાબર એવી રીતે આ વીકલી ટેસ્ટ છે એવી રીતે ત્યાર પછી છે મંથલી ટેસ્ટ તો મંથલી ટેસ્ટ કેવી રીતે આવશે તો કે મંથલી ટેસ્ટ જે છે તે તમારે જે જે તે મહિનો હશે માની લો કે આ માર્ચ મહિનો ચાલે છે તો એકત્રીસ માર્ચે પરીક્ષા હશે બરાબર એકત્રીસ માર્ચે આ મંથલી ટેસ્ટ હશે હવે આ એકત્રીસ માર્ચે મંથલી ટેસ્ટ હોય એટલે એકથી ત્રીસ દિવસ આપણી જે ડેલી ટેસ્ટમાં સો સો એમસીક્યુ હોય એટલે ટોટલ ત્રીસ દિવસના કેટલા એમસીક્યુ થાય ત્રણ હજાર એમસીક્યુ બરાબર આ ત્રણ હજાર એમસીક્યુમાંથી તમને સો એમસીક્યુ પૂછવામાં આવશે મંથલી ટેસ્ટમાં ત્રણ હજારમાંથી સો એમસીક્યુ હવે તમારે પહેલા ડેલી તમારે સો વાંચવાના પછી વીકલીમાં તમારે છસો એમસીક્યુ વાંચવાના અને મંથલીમાં તમારે ત્રણ હજાર એમસીક્યુ વાંચવાનું પણ કયા એમસીક્યુ છે જે આપણે અગાઉ આપણે જે વાંચ્યા છીએ એ જ તે ખાલી રિપીટ થશે બરોબર એટલે રિવિઝન પણ રેગ્યુલર સાથે સાથે થતું જશે તો એ ત્રણ હજારમાંથી સો એમસીક્યુ હશે તેમાં ટાઈમ ટેબલ પ્રમાણે જે તે સબ્જેક્ટના આવશે તે બધા મિક્સમાં સબ્જેક્ટ આવશે બરાબર એવું એવું ને એવું નહીં આવે કે ગુજરાતનો ઇતિહાસ તો ગુજરાતના ઇતિહાસના જ છસો પ્રશ્ન છે કે ત્રણ હજાર પ્રશ્ન હશે એમની બધા ટાઈમ ટેબલમાં ડેલી જે તમને ક્વેશ્ચન આપવામાં આવે છે તે બધા સબ્જેક્ટ આવરી લેવામાં આવશે બરોબર એટલે આવી રીતે આવી રીતે જે મંથલી ટેસ્ટ છે તેનું આયોજન કરવામાં આવશે બરાબર ત્યાર પછી મિત્રો અહીંયા કમેન્ટ કરે છે મિત્રો હું કમેન્ટનો જવાબ થોડા થોડા ટાઈમ પછી આપું હું તમને કમેન્ટો પહેલાં હું થોડું સમજાવી દઉં બરોબર જે મિત્રો કમેન્ટ કરી છે અહીંયા એ કમેન્ટનો જવાબ આપું છું તમને બે મિનિટમાં બરાબર તો આ આપણે છે ટેસ્ટનું માળખું બરાબર તો હવે તમારે આ ટેસ્ટ સોરી આ કોર્સ ચાલુ ક્યારથી થશે તો મેં તમને કહી દીધું કોર્સ પંદર ત્રણ બે હજાર એકવીસને સોમવારથી ચાલુ થશે અને આ કોર્સ જે છે બિન બિનસચિવાલયની પરીક્ષા આવશે એટલે આપણે જૂન જુલાઈમાં મે બી આવી શકે છે તો આપણે બિન બિનસચિવાલયની પરીક્ષા સુધી આપણે આ કોર્સને કન્ટિન્યુ રાખશું બરાબર અને આ કોર્સની ફી છે ચારસો નવ્વાણું પરંતુ જો તમે ચૌદ તારીખ સુધીમાં તમે પરચેસ કરી લેશો ચૌદ તારીખે રાત્રે બાર વાગ્યા સુધી તો તમારે સો રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે અને ફાઇનલ પ્રાઇસ થશે ત્રણસો ને નવ્વાણું હવે મિત્રો આમાં તમારે કોર્સ કેવી રીતે પરચેસ કરવો તો સૌ પ્રથા સૌ પ્રથમ તો ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે આ સેશન પૂરું થાય એટલે આપણી નોલેજ સાથે એપ્લિકેશનની એ એપ્લિકેશન ડાઉનલોડ કરો તેમાં રજીસ્ટ્રેશન કરો ઇમેલ આઈડી અને મોબાઈલ નંબરથી એટલે ત્યારબાદ તમારે આ હોમ પેજ ઓપન થશે તમે રજીસ્ટર કરો એટલે હોમ પેજ ઓપન થશે જે હોમ પેજ આવું તમને દેખાશે બરાબર ત્યાર પછી તમારે અહીંયા જે સ્ટોર ટેબ છે તમને દેખાય છે ન્યૂ લખેલું છે આ સ્ટોર ટેબ તેના ઉપર ક્લિક કરવાનું રહેશે તેના ઉપર ક્લિક કરો એટલે તમને આ સ્ટોર પેજ ઓપન થઈ જશે બરાબર આ સ્ટોર પેજ ઓપન થાય એટલે તમને બિન સચિવાલય મેરાથોન નામનું જે પ્રિવ્યુ અવેલેબલ આવું તમને જોવા મળશે બરાબર અથવા અહીંયા પણ તમને જોવા મળશે આની ઉપર તમે ક્લિક કરશો બરાબર એની ઉપર તમે ક્લિક કરશો એટલે આવડું આ જે છે બિન સચિવાલય મેરેથોન જે કોર્સ જે છે તે ઓપન થઈ જશે અને અહીંયા નીચે જો તમે જોઈ શકો છો બાય નવ થ્રી નાઇન્ટી નાઇન ચૌદ તારીખ સુધી છે તો અહીંયા તમે ક્લિક કરશો પછી તમારી પાસે જે પણ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ ફોન પે ગૂગલ પે પેટીએમ જે પણ મેથડ હોય ઓનલાઈન પેમેન્ટ કરવાની એનાથી તમે પેમેન્ટ કરી દેશો પેમેન્ટ સક્સેસફુલ થઈ જશે એટલે તમે આ બિન બિનસચિવાલય મેરેથોનમાં તમે આવી જશો બરોબર પાર્ટિસિપેટ થઈ જશો તો આવી રીતે તમે તમે જે છે તમે જોઈન કરી શકો છો બરાબર તો મિત્રો રાહ ન જુઓ અને જલ્દીથી તમે જોઈન થઈ જાઓ કારણ કે હવે જે આપણે ઓફર જે છે સો રૂપિયા ડિસ્કાઉન્ટની બરોબર એ ડિસ્કાઉન્ટના હવે બે દિવસ બાકી રહ્યા છે બરોબર અને જો મિત્રો આ સિવાય બીજો કોઈ ડાઉટ હોય તો તમારે અહીંયા વોટ્સએપ નંબર આપેલો છે વોટ્સઅપમાં તમે મેસેજ કરી શકો છો બરાબર હવે આપણે જોઈએ જે આપણને કમેન્ટ આવેલી છે તે કમેન્ટની વાત કરીએ બરોબર તો સૌજીભાઈ જોગરાણા પૂછે છે કે હેન્ડીકેપનું મેરિટ કેટલે કેટલા ટકે છે સર કેટલે અટકે છે સર ઓકે હેન્ડીકેપનું મેરિટ જે મેરિટ જે છે મિત્રો એ નોર્મલી તમારે પચાસથી સાઠ ટકા તો તમારે લાવવા પડે એટલે કે આપણે બિનસચિવાલયનું બસ્સો માર્ક્સનું આપણે પેપર હોય તો બરાબર તો બસો માર્ક્સના પેપરમાંથી તમારે સો ઉપર તો લાવવા પડે મેરિટમાં આવવા માટે હો મિત્રો પાસ થવા માટે તો તમે પહેલી પરીક્ષામાં તો તમે કદાચ નેવ માર્ક્સ લાવો બરાબર તો પણ તમે બીજી કોમ્પ્યુટરની ટેસ્ટ માટે તમને બોલાવી લે બરાબર પણ એનાથી કોઈ ફાયદો નહીં પછી કોમ્પ્યુટરની ટેસ્ટ આપો તેમાં તમારે વધારે માર્ક મેળવવો પડે અને પછી તમે ફાઇનલમાં નીકળી જાઓ એટલા માટે તમારે લેખિતમાં જ તમારે એકસો દસથી એકસો પંદરની આજુબાજુ લાવો એટલે તમે મેરિટમાં ફાઇનલ થઈ જાઓ બરાબર અને પછી કોમ્પ્યુટરમાં પણ એવરેજ માર્ક તમારે ત્યાં ખેંચવા તો પડે જ તે પરંતુ આપણે માત્ર આ લેખિતની વાત કરીએ છીએ બરાબર એટલે એકસો દસ પંદર માર્ક્સ લાવો એટલે તમારું કન્ફર્મ થઈ જાય એમ બરાબર હલો ભાઈ સૌથી પછી તમારો જવાબ મળી ગયો છે બરાબર બલદાનિયા અશ્વિને થમ્સઅપ આપેલું છે થેન્ક યુ બલદાનિયા અશ્વિનભાઈ ત્યાર પછી પાંચી શાહ બોલે છે પાંચી શાહ કહે છે કે સર કોઈ ક્વેશ્ચનમાં સમજણ ન પડે તો ટેસ્ટ આપતા પહેલાં તમે પૂછી શકીએ હા મિત્રો તમને ટેસ્ટ હા મિત્રો ચોક્કસથી પૂછી શકો કેમ ન પૂછી શકો ચોક્કસથી તમે ત્યાં પૂછી શકો છો આપણે વોટ્સએપ નંબર છે ત્યાં એપ્લિકેશનમાં છે તમને જે પણ ડાઉટ હોય તે ઓબ્વિયસલી પૂછી શકો તમે બરાબર એનો કોઈ એવો કોઈ પ્રશ્ન નથી ઓકે બલદાન યાશ્વિનભાઈ પૂછે છે ક્યારેક આવશે એક્ઝામ એક્ઝામ મે બી જૂન જુલાઈમાં આવી શકે છે બરાબર પણ જ્યારે પણ એક્ઝામ આવે આપણે તૈયાર રહેવાનું રહેશે બરાબર મે બી જૂન જુલાઈ હો ફાઇનલ નથી મે બી જૂન જુલાઈમાં આવી શકે છે બોર્ડની એક્ઝામ પતે એટલે આવી શકે છે ચાન્સ છે બરાબર ત્યાર પછી દીપકભાઈ બોલે છે સર ક્યારે આવશે એક્ઝામ મે જૂન જુલાઈ જૂન જુલાઈમાં આવી શકે છે બરાબર ત્યાર પછી છે જ્ઞાન જીવાન કે જે સર આપનો મોબાઈલ નંબર આપશો આ વોટ્સએપ નંબર લખેલો છે સ્ક્રીન ઉપર જો તમને દેખાય છે નાઇન ફોર એટ ફોર સિક્સ જીરો નાઇન ફોર વન જીરો બરોબર આ વોટ્સઅપ નંબર છે વોટ્સએપમાં તમે મેસેજ કરી શકો અને મિત્રો તમે કોલ કરો ને કદાચ હું કોલ ન પિકઅપ કરી શકું તો મિત્રો તમારે વોટ્સઅપમાં મેસેજ છોડી દેવો એક બરાબર જી ઓકે ત્યાર પછી મોબાઈલ સૌથી ચોકશે કે સર તલાટીની ભરતી જિલ્લા લેવલે પડશે કે હવે મિત્રો એના પર તો હવે ઘણા બધા ડાઉટ છે એની તો આપણને પાકો આઈડિયા નથી કેવી રીતે કારણ કે એમાં ફોર્મ પણ ભરાયેલા છે હવે તે જિલ્લા વાઈઝ કેવી રીતે લે છે ભરતી તો આમ જિલ્લા વાઇઝ જ હોય છે બરાબર વાઇઝ તમારે જે સીટું હોય છે જિલ્લા વાઈઝ હોય તેની જિલ્લામાં જ પરીક્ષા લેવાય છે બરાબર અને ત્યાર પછી તમે જે પંચાયતનું હોય છે તેનો એક પાંચ કે છ જિલ્લા ભેગાથીની એક પેપર આવે છે એવી રીતે ડિવાઈડ કરેલા હોય છે તલાટીમાં તો એવી રીતે ટેસ્ટ લેવાય છે એટલે એના પછી આગળ શું નિર્ણય નિર્ણય આવે છે તે આપણે જોવાનો રહેશે બરાબર એટલે એ તો જિલ્લા વાઇઝ જ ભરતી હોય છે બરાબર ત્યાર પછી પંચાલસા પંચાલ પંચાલસા કે થેન્ક યુ સર ઓકે વેલકમ વેલકમ જ્ઞાન જીવન કે ઓકે થેન્ક યુ ઓકે વેલકમ તો મિત્રો હવે બીજા તમને કોઈ પણ ડાઉટ હોય આ કોર્સ વિશે તો તમે પૂછી શકો છો બીજો કોઈપણ પ્રકારનો તમારે ડાઉટ હોય તો તમે આ કોર્સ વિશે પૂછી શકો છો સર બીજા બધી આવી રીતે ટેસ્ટ ક્યારે રાખશો બધા એક્ઝામ આપણે આજે પછી જે પણ આપણે ભરતી આવશે જેની આપણે એસટીઆઈની જે ભરતી આવેલી છે તો એસટીઆઈ બાબતે આપણે તેના પણ આપણે કામકાજ કરી રહ્યા છીએ કે તેમાં પણ આપણે કોર્સ જે એક્ઝામ કોર્સ જે છે તે આપણે બનાવીએ જેથી કરીને આપણે એમસીક્યુ તૈયાર કરશું એટલે તમારે મિત્રો હા એક વાત કહેવાની રહી ગઈ મિત્રો આ જે છે જો હું તમને અહીંયા કહી દઉં કે આપણે આના માટે માત્ર ને માત્ર આપણે બે કલાક દરરોજના ફાળવવાના છે જો મિત્રો અહીંયા દરરોજના આપણે બે કલાક ફાળવવાના બે કલાક કઈ રીતે એક કલાક તો બે કલાકમાંથી એક કલાક તમારી ટેસ્ટ રહેશે બરાબર એક કલાકની ટેસ્ટ રહેશે બાકી એક કલાક વધે એટલે સો એમસીક્યુ તમારે તૈયાર કરતા એક કલાક એક કલાકમાં તો તમારે સો એમ તૈયાર થઈ જાય બરાબર ઓનલાઈન એવરેજ આપણે હાલવી કોક વિદ્યાર્થીને વધારે લાગે કોઈકને ઓછો સમય લાગે આપણે ઓનલાઈન એવરેજ કરવી છે કે એક કલાકમાં સો એમ તમે તૈયાર કરી શકો બરોબર અને સારી રીતે અને પછી એવું જરૂરી નથી આ એમસીક્યુ તમારા મોબાઈલમાં છે એવું જરૂર નથી કે તમારે સ્પેશિયલ ટાઈમ લઈને બેસવાનું છે તમે ગમે ત્યાં બહાર ફરવા ગયા હોય એટલે એટલે કે ટહેલવા ગયા હોય ત્યાં પણ તમે આ એમસીક્યુ જોઈ શકો છો આ બધું તમે કરી શકો છો એટલે માત્ર બે કલાકનો સમય આપવાનો છે ત્યાર પછી મિત્રો આ છે એમસીક્યુની તૈયારી તમારે થોડી ઘણી તમારી જે આખા દિવસમાં જે ડિસ્ક્રિપ્ટિવની તૈયારી કરો છો તે તો ચાલુ જ રાખવાની છે હો મિત્રો એવું જરૂરી નથી કે આ કોર્સ તમે જોઈન કરો એટલે તમારે બીજું કંઈ જ કરવાનું નહીં ડિસ્ક્રિપ્ટિવ તૈયારી તો તમારે ચાલુ જ તમે જે ડિસ્ક્રિપ્ટિવ તૈયારી કરો છો ને એને ચાર ચાંદ લગાવવા માટે આવડો આ કોર્સ છે ડિસ્ક્રિપ્ટિવ તૈયારી કરો પછી એમસીક્યુ ની તૈયારી કરો એટલે તમારી તૈયારી જાય કમ્પ્લીટ ઘણા બધા મિત્રોને એવી રીતે તકલીફ પડે છે કે ડિસ્ક્રિપ્ટિવ ઘણું બધું વાંચતા હોય છે છતાં પણ મેરિટમાં નથી આવતા કેમ નથી આવતા કારણ કે તે ટેસ્ટ નથી આપતા મોડલ પેપર જે હોય છે એ સોલ્વ નથી કરતા બરોબર આ બધા જે ઓફ એક્સપિરિયન્સ એટલે કે આવો કોઈ અનુભવ નો હોય કોઈ ગાઈડન્સ દેવાવાળું ન હોય એટલા માટે આ બધું વસ્તુ થતી હોય છે ને તે મેરિટમાં નથી આવતા એટલે કે તમારે ડિસ્ક્રિપ્ટિવ તૈયારી તો કમ્પ્લીટ તમારે જે રીતે કરતા હોય તેવી જ રીતે કરવાની છે પ્લસ તમારે માત્ર દિવસના બે કલાક આપીને આ કોર્સને દેવાના છે એ બે કલાક તમે દેશો એક્ઝામ આવશે બિનસેસી ત્યારે તમારી પાસે નવ હજારથી પણ વધારે દસ હજારની આજુબાજુ એમસીક્યુ તમારી પાસે તૈયાર મોઢે હશે બરાબર હવે એમાંથી ગમે તેટલા આપણને આમાંથી કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો તમારે એમાંથી માર્ક્સ કપાય નહીં બરાબર એ ફાઇનલ છે બરાબર ને જો વ્યવસ્થિત તમે આ શેડ્યુલ પ્રમાણે તમારે તૈયારી કરવાની રહેશે અને પ્રામાણિકતાથી મિત્રો બરાબર તો મિત્રો આ જે દરરોજના બે કલાક આપવાની તમારે તૈયારી આવી રીતે કરવાની રહેશે બરાબર હવે મિત્રો બીજા કમેન્ટ કરે છે સર બીજી બધી એનો જવાબ સૌથી જોકે છે ચાલીસ પચાસ માર્ક્સથી તલાટીમાં સિલેક્ટ થઈ જવાય નહીં નહીં મિત્રો ચાલીસ પચાસ માર્ક્સથી ન થવાય હેન્ડીકેપ હોય તો પણ ન થવાય વિથ હેન્ડીકેપ ન થવાય પંચી કે છે ક્યારેક ટેસ્ટ સ્કીપ થાય તો પછી આપી શકીએ જે મિત્રો ટેસ્ટ તમે સ્કીપ થાય એટલે તમે આપી શકશો એમાં કોઈ પ્રોબ્લેમ નથી બરાબર આપણે ટેસ્ટ તમને છ થી અગિયાર છે પણ અગિયાર વાગે જેવો પતી ગયા એટલે આપણે છથી અગિયાર એટલા માટે કે બધા મિત્રો હોય ને એ ટાઈમ પીરિયડમાં ટેસ્ટ આપી દે ને કંઈ ઇરેગ્યુલર થઈ જાય છે બધા બરાબર એટલા માટે તમારે જો ક્યારેક સ્કીપ થઈ જાય તો તમારે વોટ્સઅપમાં મને મેસેજ કરવાનો બરાબર કે મારાથી આ જે સ્કીપ થઈ જાય છે કોઈ કારણોસર બરોબર તો હું તમને તે ટેસ્ટ ફરીથી ઓપન કરી આપીશ તમે તે ટેસ્ટ આપી શકશો બરાબર એ કોઈ પ્રશ્ન નથી તમારે ટેસ્ટ તો ફરીજીયાત તમે ગમે ત્યારે આપી શકશો બરાબર તમારે માત્ર મને મેસેજ કરી દેવાનો કે મારે આ જે ટેસ્ટ સ્કીપ થઈ જાય છે તો મારે આપી છે બરાબર એ ઓપન થઈ જાય છે આપણે સ્કીપ કોઈ વસ્તુ કરવાની નથી તમે સ્કીપ કરશો પણ હું નહીં કરવા દઉં બરાબર ઓકે ચલો મિત્રો હવે બીજો કોઈ પ્રશ્ન છે બીજો કોઈ પ્રશ્ન છે પંચાસ ઓકે થેન્ક યુ થેન્ક યુ વેલકમ વેલકમ પંચિશા ચલો મિત્રો બીજો કોઈ પ્રશ્ન હોય તો આપણે ફટાફટ તમે પૂછી શકો છો નહીં તો આપણે લાઈવ સેશન અહીંયા એન્ડ કરીએ કારણ કે કારણ વગરનું વધારે લાઈવ સેશન આપણે ચાલુ રાખવાનો કોઈ મતલબ નહીં તમારો ટાઈમ બગડે મારો ટાઈમ બગડે તો કેટલા સૌજી તમે તૈયારી તો કરો યાર કેટલા માર્ક્સે અટકાશે કેટલા માર્ક્સે નહીં અટકાય એ પછીની વાત છે આપણે અત્યારે તૈયારી કરવાનો સમય છે કેટલા માર્ક્સે અટકાશે અને એ બધું એનાલિસિસ અત્યારે નહીં કરવાનું એક્ઝામ આપીને પછી એનાલિસિસ કરવાનું ઓકે વિમલ ભર્ય સેટિંગ થઈ જાય છે પેપરમાં સર સર એવું નથી હોતું સેટિંગ થઈ જાય છે થાય છે એવું આપણે કહી શકીએ કે ચલો કે ભાઈ આ જે બિનસચિવાલયમાં જે પણ આપણે કેન્સલ કરાવી તેમાં પણ સેટિંગ થઈ ગયું હતું ને આ તે બધું છે પરંતુ આપણે મહેનત કરવાની છે મહેનતથી લાગી શકાય છે બરાબર જી અઘરું તો છે મિત્રો પરંતુ આપણે મહેનત સિવાય બીજો કોઈ વિકલ્પ નથી બરાબર તો ચાલો મિત્રો સેટિંગ ને આ બધું મગજમાં નહીં લાવવાનું મિત્રો અત્યારે આપણે તૈયારી તૈયારી જ આપણે કરવાની છે બરાબર પૂરજોશમાં તૈયારી કરવાની રહેશે બાકી આ સેટિંગ થાય છે નથી થતું એ બધામાં આપણે નહીં પડવાનું ઓકે ધવલ પ્રજાપતિ કોમ્પ્યુટર ક્યાંથી કરવું કોમ્પ્યુટર એટલે ધવલભાઈ પ્રજાપતિ બોલે છે કોમ્પ્યુટર ક્યાંથી એટલે શેનું કોમ્પ્યુટર એટલે તમે પ્રેક્ટિકલની વાત કરો છો કે આ બિનસચિવ જે થિયરી સબ્જેક્ટ આવે છે પચીસ માર્ચનું તેની વાત કરો છો તે જરા કમેન્ટમાં ક્લેરિફિકેશન આપજો તો જી ધવલભાઈ કોમ્પ્યુટર ક્યાંથી કરવાનું કહે છે પણ પચીસ માર્ચનું ઓકે 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 કોમ્પ્યુટર જી પચીસ માર્ચનું તમારે જે કોમ્પ્યુટર કરવાનું આવે છે તો મિત્રો હું તમને કોમ્પ્યુટરમાં તો સૌથી પહેલાં જો એમસીક્યુનું તો હું તમને અહીંથી આપી દઈશ બરાબર એમસીક્યુ આ કોર્સમાં તમે જોઈન થશો ધવલભાઈ જો તમારે ઇન્ટરેસ્ટેડ હોય તો મિત્રો જો મિત્રો આ કોર્સ છે જે કોઈ માટે આપણે ફોર્સફુલી નથી બરાબર જેટલા મિત્રો લાઈવ છે તે સાંભળો આ કોર્સ કોઈ ફોર્સફુલી નથી તમને જો આ રીતે મહેનત કરવી હોય તમે આ મહેનત આવી રીતે મહેનત કરવા તૈયાર હોય તો મિત્રો તમારે આ કોર્સમાં જોઈન થવાનું છે બરાબર એટલે આપણે કોઈ ફોર્સફુલી નથી ત્યાર પછી મિત્રો અહીંયા આપણે જે વાત કરી છે કોમ્પ્યુટરની આપણને જે ક્વેશ્ચન પૂછે છે કે કોમ્પ્યુટર ક્યાંથી કરવું પચીસ માર્કનું તો મિત્રો જો આ કોર્સમાં તમે જોઈન થશો એટલે એમસીક્યુ તો મળી જશે સાથે સાથે જો પોસિબલ હશે તો તમને ડિસ્ક્રિપ્ટિવ જે ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે ને એ પણ હું તમને જે ફોટાજ હોય પીડીએફ હોય ઈમેજ હોય એ બધું તમને આ એપ્લિકેશનમાં શેર કરતો રહીશ પણ છતાં પણ તમારે જો કેવું હોય તો કોમ્પ્યુટર માટે મિત્રો એક આઈસની કોમ્પ્યુટરની બુક જે છે તે બહુ સારી છે તો એ પણ તમે લઈ શકો છો અને એમાંથી પણ તૈયારી તમે કરી શકો છો બરાબર ત્યાર પછી આપણે વાત કરીએ આ કોલ મિત્રો કરે છે ત્યારે મિત્રો લાઈવ સેશન ચાલુ છે કોલ ન કરો કોમ્પ્યુટર માટે અભિયમ એકેડમીની બુક બેસ્ટ જી મિત્રો એ પણ તમે કરી શકો આઈસની પણ કરી શકો છો બરાબર ઘણી બધી આવે છે તમને જે ફાવે એ બેસ્ટ બરાબર તમને જે બુક ફાવે એ તમારા માટે બેસ્ટ આપણે તો શું તૈયારી કરવાની છે તૈયાર કરવાનું છે કેવા ક્વેશ્ચન પૂછાય છે અને આમાં મિત્રો જે આપણે એમસીક્યુ આવશે તે બધા એમસીક્યુ જે પાછળની પરીક્ષામાં પૂછાય છે એ લેવલના જ આવશે બરાબર જે કરંટ લેવલ જે છે ને તે લેવલના જ એમસીક્યુ અહીંયા પૂછવામાં આવશે કારણ કે લેવલ પણ જાળવું ને આપણે પછી જૂના જે દસ વર્ષ પહેલાં જે એમસીક્યુ પૂછાતા હોય અને એવા એમસીક્યુની જ માત્ર તૈયારી કરવી તો એ ખોટું પડે બરાબર એટલે આપણે અત્યારે જે કરંટમાં જે લેવલ છે તે લેવલના પ્રશ્નોને જ આપણે તૈયારી કરવાની છે એમસીક્યુ બરાબર તો ચલો મિત્રો હવે બીજો કોઈ પ્રશ્ન બીજો કોઈ પ્રશ્ન હોય તો મિત્રો ફટાફટ બોલી જાઓ ઓકે ચાલો મિત્રો ચલો મિત્રો તો હવે આપણે લાઈવ સેશન અહીંયા આપણે પૂરું કરીએ છીએ બરાબર હવે તમારે જો બીજો કોઈ પણ પ્રશ્ન હોય બરાબર તો તમને જો અહીંયા આપણે વોટ્સએપ નંબર આપી દીધેલો છે બરાબર તમારે બીજો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમને અહીંયા વોટ્સઅપ નંબર છે જો જોઈ શકો છો નાઇન ફોર એઇટ ફોર સિક્સ ઝીરો નાઇન ફોર વન ઝીરો બરાબર આ વોટ્સઅપ નંબર છે આ વોટ્સઅપ નંબર ઉપર તમે કોલ કરી શકો છો અથવા મેસેજ કરી શકો છો મિત્રો જો કોલ પિકઅપ ન થાય તો મિત્રો તમારે મેસેજ છોડી દો હું તમને કોલ જરૂરથી કરીશ બરાબર કારણ કે અમુક સંજોગોમાં હું કોલ ન પિકઅપ કરી શકું તમારો તો મિત્રો ટેન્શન ન લેતા વોટ્સઅપમાં મેસેજ છોડી દેવા નંબર ઉપર પછી હું તમને કોલ કરીશ બરાબર તો કમલેશ પટેલ કે થેન્ક ઓકે થેન્ક સર થેન્ક યુ વેલકમ કમલેશભાઈ વેલકમ ચાલો મિત્રો હવે આપણે વધારે સમય નથી થતા આ સેશનને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ ચલો જય હિન્દ